जय स्वामीनारायण। त्रीजा लेक्चर में आपणे एक वैज्ञानिक एंटोनी एल लेवोइजरे संयोगीकरण सहयोगीकरण ना बे नियम आप्या जे आपणा माटे खूब ज अगत्यना। एने एक पहलो नियम एवो कीधो के दळ संचयनो नियम, बीजो नियम निश्चित प्रमाण नो नियम। तो आपणे पहेला दळ संचयना नियम विशे अभ्यास करीशुं। હવે આ દળ સંચયમાં એક પ્રવૃત્તિ દ્વારા સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં આપેલું છે। દળ સંચયનો નિયમ, પહેલા આપણે નિયમ લખી નાખીએ પછી એના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ। તો નિયમ એવો છે કે જ્યારે कोई पण रासायनिक प्रक्रिया थाय प्रक्रिया थाय त्यारे द्रव्य एटले के पदार्थ पदार्थनुं सर्जन सर्जन के विनाश करी सकातो नथी। आपने नियम एम लखवा दर आपने तो पाठ्यपुस्तक में आपेलो छे के जारे कोई पण रासायनिक प्रक्रिया थाय त्यारे द्रव्य एटले के पदार्थ नु सर्जन के नो विनाश करी सकातो नथी। तो आपने जोए के आमा के आपने खबर न पड़ी। હવે એક આપણે પ્રવૃત્તિ દ્વારા એક કોનિકલ ફ્લાસ્ક એમાં આપણે વોટર પાણી ભરી દેશું। પેલા દેખાય છે ને તમને પાણી દેખાતું હોય તો હા પાડજો પાછો। કોનિકલ ફ્લાસ્કમાં લખીએ આપણે એટલે ખબર પડે કે આ પાણી જ ભરેલું છે, બીજું કઈ નથી ભાઈ। એક ટેસ્ટ ટ્યુબમાં થોડુંક ખાંડ ના કણો આપણે નાખી દઈએ। આ ટેસ્ટ ટ્યુબ ને એવી રીતે વ્યવસ્થિત મૂકવામાં આવે કે જેથી આ કોનિકલ ફ્લાસ્કમાં તમારે ટેસ્ટ ટ્યુબ ઢોળાવી જોઈએ નહીં, એવી રીતે તળિયાને સ્પર્શ થાય એવી રીતે વ્યવસ્થિત તમારે રાખી દેવા। તો સૌ પ્રથમ આ બંનેનું વજન તમારે દળ એનું માપી લેવાનું। હવે ત્યારબાદ આ ટેસ્ટ ટ્યુબને કોનિકલ ફ્લાસ્કમાં એટલે કે પાણીમાં આપણે આ ખાંડના જે કણો આપણે ભર્યા હતા એને આપણે આમાં પાણીમાં નાખીશું। આમાં સ્વાભાવિક છે કે પાણીમાં અને ખાંડના કણો નાખતા આપણને ગાયબ થઈ જશે, એટલે એનો મતલબ કે આપણને વિનાશ થઈ ગયો, પણ વિનાશ થતો નથી, પાણીના અણુ છે એને જગ્યા કરે બરોબર એની અંદર સમાવેલી। જો એ ગાયબ થઈ જતા હોય તો આ બંનેનું દળ હવે આ તમે ખાંડના કણો ઓગળી ગયા બાદ જો એને વજન કરવામાં આવે તો પ્રથમ વજન જેટલું જ, જેમ કે પ્રથમમાં કેવી પ્રવૃત્તિ હતી કે કોનિકલ ફ્લાસ્કમાં આપણે ટેસ્ટ ટ્યુબ હતી તો આ બંનેનું વજન કરતા એટલું જ વજન આ ટેસ્ટ ટ્યુબ જે ખાંડના અંદર પાણીમાં ખાંડના કણો ઓગળી ગયા બાદ પણ
બાદ પણ વજનથી સરખું થશે એનો મતલબ એવો થાય કે દ્રવ્યનો વિનાશ થાય કે આપણ સર્જન થાય પણ આનો રાસાયણિક પ્રક્રિયા થાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તો આપણે અનુભવી શકીએ નહીં અમુક એવી રાસાયણિક પ્રક્રિયા છે આ માનો કે આ પાણીમાં ખાંડ નાખીએ તો આનો ટેસ્ટ કરીને આપણને ખબર પડે કે આમાં ખાંડ ઓગળી ગઈ આપણને આમ દેખાતી નથી તો એના ઉપરથી એવું કહી શકાય કે આ ખાંડ છે એનો વિનાશ પણ થતો નથી કે એનું સર્જન પણ થતું નથી બરોબર તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્ય એટલે કે પદાર્થનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી તો હવે તમને ખ્યાલ આવે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય પછી આપણે લોખંડ ઉપર કાટ લાગો આમાં નિમક ઓગાળો કે કોઈ પણ એવી શરીરની અંદર થતી કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા કે પદાર્થ એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકાતું નથી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો